પેજ નંબર 38. આસક્તિ એટલે વિકૃત પ્રેમ. જે વિકૃત પ્રેમ પ્રશ્નાર્થ નથી, આશ્ચર્યચિહ્ન છે. પછી જે પ્રેમ વધઘટ થાય એ આસક્તિ કહેવાય. અમારો પ્રેમ વધઘટ ના થાય, તમારે વધઘટ થાય તેથી તે આસક્તિ કહેવાય. વખતે ઋણાનુબંધી આગળ પ્રેમ વધઘટ થાય તો આપણે તેને જાણીએ. હવે પ્રેમ વધઘટ ના થવો જોઈએ, નહીં તો પ્રેમ એકદમ વધી ગયો તોય આસક્તિ કહેવાય, અને ઘટી ગયો તોય આસક્તિ કહેવાય. અને આસક્તિમાં હંમેશા રાગ દ્વેષ થયા કરે. જે આસક્તિ છે એને જ પ્રેમ ગણે છે. એ લોકભાષાને પાછા બીજાએ એવું જ કહે એને જ પ્રેમ કહે. આખી લોકભાષા જ એ થઈ ગઈ. પ્રશ્ન કરતા, આમાં પ્રેમ અને આસક્તિનો ભેદ જરા સમજાવો ને. દાદાશ્રી, જે વિકૃત પ્રેમ એનું નામ જ આસક્તિ. આ જગત એટલે વિકૃત છે, એમાં જે પ્રેમ આપણે કહીએ છીએ એ વિકૃત પ્રેમ કહેવાય છે, અને એને આસક્તિ જ કહેવાય. એટલે આસક્તિમાં જ જગત બધું પડેલું છે. હે મહી બેઠા છે ને તે અનાસક્ત છે અને તે અકામી છે પાછા. અને આ બધા કામનાવાળા આસક્તિ ત્યાં કામના. લોક કહે છે કે હું નિષ્કામ થયો છું, પણ આસક્તિમાં રહે છે એ નિષ્કામ કહેવાય નહીં. આસક્તિ જોડે કામ ના હોય. ઘણા લોકો કહે છે આસક્તિ જોડે કામ ના હોય. કામના શબ્દ છે આખો. આસક્તિ એટલે કામના. કામના એટલે મેં ઘાટ ઈચ્છા હોય કે મારે એવું કંઈક જોઈએ છે, મારે મેળવવું છે, એ કામના કહેવાય. અને આસક્તિ ત્યાં કામ ના કહે છે. આ લખા. અને ભગવાન કેવા છે તો કે અનાસક્ત અકામી. ભગવાન વિતરાગ છે, અનાસક્ત છે, અકામી છે. જગતના લોકો કારણ વિભાવિક દશા છે ને, એટલે વિભાવિક જ્ઞાન, વિભાવિક દર્શન, વિભાવિક સુખ, વિભાવિક શક્તિ. વિભાવિક એટલે જ્યાં સુખનો છાંટોય નથી ત્યાં સુખ માની બેઠા. જ્યાં પોતે છે જ નહીં ત્યાં ઊંચું માને છે. જ્યાં પોતાનું કોઈ છે નહીં ત્યાં મારા પણ માની બેઠા છે. એટલે આખી વિભાવ દશામાં ઊંધું જ ચાલ્યો છે પોતે. અને જ્યારે પોતે સ્વભાવ તરફ આવે કહો આ મારો આત્મા એટલો જ ભાગ મારો. અને એ મૂળ આત્મા કેવો છે તો કે અનાસક્ત, અકામી, વિતરાગ. તો કે એવા હવે એવા જગતમાં આખું આ ઊંધી દ્રષ્ટિ એટલે આખું જે લોકો માન્યતાવાળા એ છે કે ભાઈ લોકો આને પ્રેમ જ ગણે છે, આ વિકૃત પ્રેમને જ પ્રેમ ગણે છે. વિભાવિક દશાવાળી સ્થિતિ તો કે અમારા મેનો પ્રેમ છે. એટલે આ લોકોની માન્યતા લોકસંજ્ઞા કારણ પોતે જ અજ્ઞાનમાં છે. એટલે આખું ઊંધી જ માન્યતા બધી જ બેસી ગયેલી છે. પછી ઘણા કહે છે ને કે હું નિષ્કામ ભક્તિ કરું છું. મેં કહ્યું કરજે કરજે ને તું તું અને તારી વહુ બેવ કરજો. પણ આસક્તિ ગઈ નથી ત્યાં સુધી તું શી રીતે આ નિષ્કામ ભક્તિ કરીશ? આસક્તિ એટલે સુધી ચોટે તે સારા પ્યાલા રકાબી હોય ને તોય તેમાંય ચોટી જાય. અલ્યા અહીં ક્યાં જીવતું છે? એક વેપારીને ત્યાં હું ગયો હતો, તે દાડામાં 5 વખત લાકડું જોઈ આવે ત્યારે એને સંતોષ થાય. હે દાડામાં 5 વખત લાકડું જોઈ આવે ત્યારે એને સંતોષ થાય. એવું આમ સુવાળું રેશમ જેવું ગોળ અને આમ હાથ અડાડ અડાડ કરે ત્યારે તો એને સંતોષ થાય. તો આ લાકડા ઉપર કેટલી આસક્તિ છે? કઈ સ્ત્રી જોડે જ આસક્તિ થાય એવું કશું નથી. વિકૃત પ્રેમ જ્યાં ચોટ્યો ત્યાં આસક્તિ. કઈ સ્ત્રી જોડે જ આસક્તિ થાય એવું નથી, કશું નથી. લાકડા જોડે આમ તો એક માર્બલનો ટુકડો હોય ને લીસો તો આમ જોયા ને ખુશ થાય. કાચનું પેલું અમુક બનાવેલું હોય તો કે એવું બધું. એટલે આ શું છે કે આ સંસારના લોકોને ગમે ત્યાં ચોંટી જાય છે આસક્તિ. ચાલો આપણે થોડા પ્રશ્નો લઈએ. તૃષા રજિસ્ટર. ક્યાં છે? શું કહેવું છે? આપણે જે પ્રેમ તેને પહેલાં ઘણા વર્ષો પહેલાં જે તૃષા હતી નત્યાના એટલે પ્રેમથી જે જ્ઞાનીએ કેવી તામ આપણે તમને કેવી તામ ઘડો બધાએ બાળકોને એટલા બધા બાળકો અમને કઈ રીતે બધાએ સાથે એક સરખો પ્રેમ અંદરથી કેવી દ્રષ્ટિથી કારણ કે બધાએ ગાંદા ઘેલા ને અમે તમને એવરી ટાઈમ જોઈએ ને તો એક જ સરખો પ્રેમ એમ કાંઈ વધઘટ થાય નહીં. નીરૂમાનો તમારી જોડે રહેલા નીરૂમા જોડે રહેલા તમે ખીચાવતો હોય ને પણ એમ કે આમ જ્યારે ટકોર કરે ને તોય ગમે રહેવું તમારી જોડે, ભાગી જવું ના ગમે એમ થાય વધુ કયો તો વધુ કયો તો એવું લયા રાખે એમ. એ રીત તો દાદા બતાડી જ રહ્યા છે ને બધું. આમનું જ્ઞાનવાણી એ જ બતાડે કે પોતાના અંદર શું વર્તે છે.
બહાર તો કોટ ટોપીને ધોતિયું જમ શર્ટ ને બધું પહેરીને ચાલ્યા કરતા, બૂટ બૂટ પહેરીને. અહીં શું વર્તે છે તો કે આ જ્ઞાનવાણી જે બોલ્યા ને એ જ એમની અંદરની દશા. અને એ બધું ખોખું ના જુએ, આજે પેલો કોટ પહેર્યો છે ને આ પહેર્યું છે ને તે, પણ પોતે કોણ છે, પોતે શેમાં છે એ જુએ. ને એમાંથી પછી તો કે જ્ઞાનથી જેટલું આડું અવડું હોય તો બતાડે કે ભાઈ આમાં પાછા આવો. એટલે આ એક જ આ માલ જ આત્મદ્રષ્ટિથી જ બધો વ્યવહાર હોય. દાખલા છે ને અમારી જાગૃતિ કઈ હોય તો કે નિશ્ચયથી તમે શુદ્ધાત્મા છો અને વ્યવહારથી ફાઇલ સ્વરૂપે છો અને વ્યવહારમાં નિર્દોષ છો પાછા. એટલે દોષિત જોઈને વ્યવહાર ના થાય, નિર્દોષ જોઈને વ્યવહાર થાય. એટલે એ જ બધી ટૂંકી વાત એ જ છે કે ભાઈ નિર્દોષ જોવાની દ્રષ્ટિ અને શુદ્ધાત્મા જોવાની દ્રષ્ટિ એ લાવીને પછી ધીમે ધીમે અને મોટા મોટું કંઈ જોઈતું જ નથી, કોઈ પાસેથી કંઈ જોઈતું જ નથી. અને હું આપી દઉં એવું હોય ને તમારું તમારી પાસે છે તમને દેખાડવાનું છે. દાદા સરસ કહે છે અમારો પ્રેમ, હમણાં જ એક વાણીમાંથી દાદાનું મળ્યું કે છે અમારો પ્રેમ કેવો હોય, કે છે અમારો કહે છે મારે આ પ્રેમનો અર્થ જુદો જુદો થાય. હવે અમારું કેવું હોય તો પ્રેમમાં કપટ ના હોવું જોઈએ. કળિયુગ એટલે બધે કપટનું સંગ્રહસ્થાન કે છે. આ બધી આસક્તિ કહેવાય, સંસારી પ્રેમ એ આસક્તિ કહેવાય. અમારે આ બધા જોડે પ્રેમ પણ કપટ વગરનો, અમારે પ્રેમ એકલો જ છે. અને સરસ કહે છે આ બે વાક્યમાં એટલું બધું સરસ વાત કરે છે કે જે દેવાનું છે એ તમારી પાસે છે જ કે છે. તમને જે આપવાનું છે મારે તમારી પાસે જ છે, એટલે મારે કંઈ આપવા પણ રહ્યું નહીં અને મારે લેવાનું કંઈ છે નહીં. અમે વસ્તુને જ જોઈએ, બસ બધાને આત્મારૂપે જોઈએ. અને તમારે સમજણ તો કે તમે અનંત દર્શનવાળા છો જ, અનંત જ્ઞાનવાળા છો જ, અનંત સુખનું ધામ છો જ, અનંત શક્તિવાળા છો જ. એટલે દેવાનું કંઈ રહ્યું નહીં અને લેવાનું કંઈ રહ્યું નહીં. એટલે આપણે કંઈ જોઈતું નથી પણ કંઈ આપવું નથી અને કંઈ લેવું નથી. અને બસ આ પ્રેમની દ્રષ્ટિથી લોકોનું કલ્યાણ થઈ જાય, નહીં તો થાય નહીં ને કે છે. એટલે પ્રેમ એકલો જ છે, દેવાનું કશું નથી ને લેવાનું કશું નથી. કે તમે સમજતા નથી હું તમને સમજાવી દઉં તો એવું નથી. અને કંઈ તમારી પાસે લાલચે નથી કે છે કે તમે આટલા સરસ વેપારી છો મને આટલું ફાયદો કરી આપજો, તો કે ના. એટલે આ પ્રેમનો પોતે જ એમાં વર્તે છે. એમને જુદી જુદી ઘણી બધી વાતો કરી છે, નાનકડી પુસ્તિકા છે, પણ એમાં ઘણી બધી એ પ્રેમમાં કેવું પોતે વર્તે છે બધું જ ખુલ્લું કર્યું છે. એટલે ટૂંકમાં કંઈ રાગ એ નહીં, દ્વેષ એ નહીં, વિતરાક જેટલા થતા જઈએ એટલો પ્રેમ સ્વરૂપ થતા જવાશે. આપણે જ્ઞાની પુરુષ દેહધારી પરમાત્મા, આમાં એક દાદાની સરસ વાત આવે છે. શું કહો છો? જ્ઞાની પુરુષ દેહધારી અંદર તેવું રહે કે દેહધારી પરમાત્મા જ છે એમ, એમાં કંઈ ફેર નથી. કંઈ જ્ઞાની પુરુષ વચ્ચે કાં કે કૃષ્ણ ભગવાન જ કહે છે જ્ઞાની પુરુષ મને પ્રિયમાં પ્રિય જ છે એમ. તો હવે જે ભગવાન કૃષ્ણ ભગવાન કહે છે તો ઈ કઈ દ્રષ્ટિથી કૃષ્ણ ભગવાન જ્ઞાની પુરુષને જોતા હશે એમ કે ઈ શુદ્ધાત્મા એમ? એટલે આ જ રિલેટિવમાં ના રહે, રિલેટિવનો જ્ઞાતા દ્રષ્ટા એ જ્ઞાની કહેવાય. રિયલમાં જ, રિયલનું રિયલાઇઝેશન થયું ને રિયલમાં જ રમણતા હોય. ના કીધું કે ભાઈ આત્માની રમણતામાં આવ્યો સેલ્ફ રિયલાઇઝેશન થયા પછી, સેલ્ફમાં જ રહેતો હોય તો પછી એને આસક્તિ ખલાસ થઈ જાય, એ જ્ઞાનીપણું આવે. હવે આપણે અક્રમમાં શું હોય છે તો કે અક્રમમાં જ્ઞાની કેવી રીતે, તો કે હમણાં આવે છે આ 13મી આપતણીમાં જ્ઞાન અજ્ઞાનના ચેપ્ટરમાં કે દાદા જ્ઞાન આમ તો રાગદ્વેષ કોઈ વ્યક્તિ સાથે થતા નથી પણ માન મંદ અંદર ચાલ્યા કરતું હોય છે. તો કે તમે માનને જાણો છો ને તો તમે જ્ઞાની છો કે છે. એ માન એ કયા બહુનું અજ્ઞાન છે, અજ્ઞાનથી ઊભું થયેલો માલ છે, અજ્ઞાનથી ભરેલો માલ છે. આજે તમે એને જાણો કે આ આટલું માન છે, આ ચંદુનું માન જોયા કરો, જાણ્યા કરો તો તમે જ્ઞાની થયા. તો કે દાદા તમને એ, પછી દાદાને પૂછે છે કે દાદા તમને ફૂલાર કરે તમને થાય અંદર? તો કે અમને બધું એવું જ હોય, તમારે જેવું જ હોય, ફક્ત અમે સ્વીકારીએ નહીં. અને લાગણી તમારે જેવી જ હોય અમને, પણ અમારે કેવું હોય તો કે જેને લાગણી થાય ને તેને અમે જાણકાર હોઈએ, ક્યારેય સ્વીકારીએ નહીં. બાકી વ્યવહાર બધો સરસ રાખીએ, બધા જોડે પ્રેમથી રહીએ,
વ્યવહારિકતા પણ બધી હોય, બધા લાગણી હોય, અને અમે મીઠુંય લાગે, કડવું લાગે, હવે એ માત્રા ઘટતી હોય એમની ઘણી, પણ એ પોઈન્ટ એ દેખાડવા માગે છે કે વિજ્ઞાન આવું ખુલ્લું કરે છે કે તમે એને જાણો કે આ માનની લાગણીઓ છે. આપણે શું હજુ કેમ માન ઊભું થાય છે, હજુ કેમ નેગેટિવ ઊભું થાય, હજુ અભિપ્રાય ઊભા કેમ થાય છે? ના, એવું નહીં. નહીં, આ કઢી ઉભરાતી હોય એટલે કે હજુ કેમ ઉભરાય છે, મેં ના પાડી તો ઉભરાય છે એવું કંઈ કહીએ છે? આપણે શું કહે, કંઈક અંદર સેટઅપમાં ભૂલ થઈ જાય એટલે નીચે ગેસ ઓછો કરો, કાં તો પાણી છાંટો, કાં તો પછી કંઈક હલાવો, કંઈક એનું સેટઅપ ફેરફાર કરો એટલે રિઝલ્ટ બદલાય. આપણે શું કરવા જઈએ છે, હજુ કેમ થાય છે? તો કે ના, અંદર કંઈ સમજણ બદલો. આ બધા અજ્ઞાન પરિણામ છે. આજે ગર્ભરસ નામનું પરિણામ કેમ ઊભું થાય છે? તો કે થાય છે, પણ એને કોણે કર્યું દેખાતું નથી, અને એને જેટલી જાગૃતિ છે એની કરતાં વધારાની કંઈક અજાગૃતિ છે. હજુ જેટલી જાગૃતિ છે એટલા ભાગમાં ગર્ભરસ નથી ઊભા થતો, અને અમુક જગાએ થઈ જાય છે તો કે ત્યાં કંઈક કચાશ છે. પછી કોણે કર્યું બતાડ બતાડ કરી અને ગેડ બેસે, પછી ત્યાં બાબતનો ગર્ભરસ છૂટે. એટલે કોણે કર્યું એ નહીં સમજાવવાથી મેં કર્યું ઊભું થાય છે, અને માન ક્યાં ઊભું થાય છે? તો કે હું કોણ છું એ જાગૃતિ નથી રહેતી. તે કેમ બગાડ્યું? તો મને કેમ કીધું તે? તો મને કહે છે કે દીપકને કહે છે? તો મને કીધું એવું લાગ્યું એટલે અપમાન લાગ્યું, અને તમે બહુ સારું કર્યું, બધાને બહુ સારી હેલ્પ થઈ, તો તમે મીઠું લાગે. તો કોણે કર્યું તે વખતે જાગૃતિ રહી છે કે હો આ તો એના પુણ્યથી થયું છે, તો મારે ક્યાં માન ખાવાની જરૂર છે? તો મેં જ કર્યું નથી, અથવા મને કહે છે તમે સારો છો, તમે બહુ સારા છો, તું સારી હેલ્પ કરો. તો કે ના, આ હું નથી, આ હું છું. એટલે ત્યાં એક અજ્ઞાન પરિણામ, એટલે માનને જોવું, અપમાનને જોવું, મોહને જોવો, કપટને જોવું, એ જે જે પરિણામ ઊભા થાય છે એને જુદું જુઓ. એને સુધારવાય જવાનું નથી, બંધ કરવાય જવાનું નથી. હા, જ્ઞાનની સમજણ બદલવાની છે. નેગેટિવ અભિપ્રાય તો પોઝિટિવ અભિપ્રાય કર્યા, અને નેગેટિવમાંથી કે ના બીજાને વડીએ તો સુધરે, તો કે ના આપણે કોઈને દુઃખ આપવું નથી, સમજાવીને કામ લેવું છે, અભિપ્રાય બદલો. અને એથી આગળ તારો અભિપ્રાય તું બદલ, હું તો જુદો જ છું આમાં. એટલે જ્ઞાનની જાગૃતિ આપણે દરેક, આખું વિજ્ઞાન આપણું એ જ બતાડે છે કે આને સુધારવાનું નથી, પણ એને જુદું રાખીને જોવાનું છે. અને એમાં ભૂલચૂક હોય તો સાચી સમજણ ફરી ગોઠવો. પાંચ આજ્ઞા એ ઉછેલ્લામાં છેલ્લી ઊંચામાં ઊંચી સમજણ છે, સમજાય ને? અને એને એ બધી સમજણો હાજર રાખીએ ને ત્યારે કે ને આ એક સરખો પ્રેમ, શુદ્ધ પ્રેમ. કારણ દોષિત દેખાય ત્યારે મેં ઉતરી જાય, અને બહુ સારું કરે છે, કેટલા ભલા છે, તો પછી રાગ થઈ જાય, પેલું દ્વેષ થઈ જાય. તો કે ના, આ જેમ પોતાની જાતનું આ જુદું સમજી શકે છે, જુદું રાખી શકે છે, એમ દરેકનું પોતે જુદું રાખે કે ના તમે શુદ્ધાત્મા છો, આ ફાઇલમાં આ ઊભું થાય છે. એટલે એવું પછી એમને દેખાય જ ને કે આ તે કેમ બગાડી નાખ્યું, અને આટલું આ સારા કરે છે, બીજા કોઈ કરતું જ નથી આના જેવું સારું, એવું થતું કેમ નથી? કારણ ત્યાં શુદ્ધ જ જુએ છે. એટલે જેમ પોતાનું માન અપમાનમાં પોતે જુદા જ રહે છે, સ્વીકારતા જ નથી, એમ સામાના માન અપમાનનો એ આક્ષેપ મૂકતા જ નથી, એને જુદું જુએ છે, નિર્દોષ સજા કરતા જ. અને ત્યારે પછી આ એક ધારો પ્રેમ રહી શકે. સહેજ જો ભૂલચૂક ઊભી થાય ને તો પેલો ભોગવટા ઊભા થઈ જાય, પછી દ્રષ્ટિ બગડી જાય. પણ એ દાદાને એવું થાય નહીં. એટલે ઇનસાઇડનું બહુ મોટું સ્ટડી કરવા જેવું છે. દાદાને મેં શું વર્તું હશે કેવી, અને એમણે પોતે જ કે ને આપણે એ સ્ટડીમાં લેવું છે કે આજે કે દાદા ચોર છે એવું કોઈ કે લખ્યું કોર્ટની પાછળ. દાદા કહે છે ને અમારા કોર્ટની પાછળ લખે કોઈ, પછી લોકો હસતા હોય તો પછી મને કે તમારા કોર્ટની પાછળ લખ્યું, તો કે હે કેમ એવું લખ્યું છે, તને એવું દેખાય છે, શું એવું તે મારામાં દેખાયું તને ચોર છે? તો કે તમારા કોર્ટની પાછળ લખેલું છે. ઓ બરાબર છે, એને દેખાય છે માટે બોલે છે. એટલે એને કંઈક દેખાય છે. તો કે આ જગતના લોકો કંઈક કે તમે આવા છો, તમે જુઠ્ઠા છો એવું બોલે ને, તો કંઈક ગેરકાયદેસર બોલતા હોય, એને કંઈક દેખાતું હોય છે. અને આત્માનું વિઝન છે, એ આત્માનું વિઝન તરીકે જુએ કે એ આત્મા છે, એના કંઈક દેખાય છે, માટે આપણે સાંભળો, સમજો અને સુધારો આપણો. તો કે તું મને કહેનાર કોણ? એટલે પછી અહંકાર ટકરાઈ જાય ને પછી ચોખ્ખો થવાનું બાકી રહી ગયું આપણું. એટલે દાદા શું કે અમને આવું કહે ને તમે ઉપકારી માનીએ, કહો માન ઉપકાર છે, તારો ઉપકાર છે, મારે મારો કચરો દેખાડ્યો, અને નહીં હોય અને તું બતાડતો હોઈશ તો તારી જવાબદારી છે, અને હશે ને હું સ્વીકારીશ તો મારો સાફ થઈ જશે. એટલે એમની પાસે એટલા બધા વ્યવહારિક કંઈ પણ પ્રસંગ બને તો અંદરના સૂક્ષ્મ એટલા બધા સોલ્યુશનો છે કે દરેક ગૂંચનો જ્ઞાનથી સોલ્યુશન કરી શકે છે. અને એટલી બધી કોમન સેન્સ છે, તો કે કેવી રીતે એડજસ્ટમેન્ટ લેવું અને કેવી રીતે પોઝિટિવ શોધી કાઢવું,
દાદા કે તમે નાલાયક છો, તો કે ભાઈ બરાબર છે, સંસાર માટે નાલાયક છે, મોક્ષ માટે લાયક છે, યુ આર કરેક્ટ, તો કાંઈ વાંકવું પડે પછી? એટલે એ સમજણ જ એવી ગોઠવી નાખે કે એમને એકે શબ્દ અવળો જ ના પડે, પોઝિટિવ પોઝિટિવ પોઝિટિવ. અને બીજું ભાગ છે એમની પાસે કે આ પોઝિટિવ નેગેટિવમાંથી પોઝિટિવ જોવું, એ બુદ્ધિથી પોતે ફેરફાર કરાવડાયા કરે અને પોતે રિયલમાં જ રહે. એટલે આ રિલેટિવમાં પોઝિટિવ અને રિયલમાં શુદ્ધાત્મા, એ કન્ટિન્યુઅસ એમની જાગૃતિ હોય. તમે અત્યારે જે વાત કરી કે દાદાનું આપણને, ધારો કે આપણે દાદાનું તો અમે કદાચ ઘણું હાઈ લેવલનું નહીં, પણ તમે જે રીતે જુઓ છો કે દરેક વસ્તુ ઇવન સામાન્યમાં સામાન્ય બાબત હોય એને પણ કેવી રીતે તમે જ્ઞાનની દ્રષ્ટિથી ફેરવી કાઢો, જે રીતે કે આઈપેડ હતું, હવે આઈપેડનું કેવું તમે, તમારી મેં નોટિસ કર્યું છે કે દરેક વસ્તુને કે જ્ઞાનમાં કેવી રીતે ટર્ન કરવું, એ દ્રષ્ટિ થોડીક અમને બતાવો કે કેવી રીતે તમે આખું ગોઠવણ કરો છો. કે એટલે થઈ જાય છે ના ભાઈ, એટલે થઈ જાય છે, થોડું આગળ આગળ કંઈક એમ અમને ફોડ પાડો કે જેથી કરીને ખ્યાલમાં આવે. એ કર્યું હોત ને તો હમણાં કે જાય છે ને, મીઠું થોડું મીઠું લેવાનું, પેલા તેલ લેવાનું, પછી થોડું મરચું નાખવાનું, પછી આમ કરો અને વગાડી નાખવાનું. એટલે આ થઈ જાય છે. દાદાને કહેતા ને, દાદા તમે દાખલા બહુ સરસ આપો છો, તો કે આવડત નહીં ને તેથી, એની મેળે થઈ જાય છે. પછી તો આમાં આપણે સ્ટડી કર્યા કરે, પણ દાદાની વાણીમાંથી જ હું તો સ્ટડી કર્યા કરું છું. આ છે આ જો જ્ઞાન અજ્ઞાનમાં પાનું 239 અને 240, તેમાં એ જ દાદા દેખાડે છે કે ગાળો, પેલો ગાળો ભાંડે છે તે કોને ભાંડે છે, એ મારા ખ્યાલમાં જ હોય એટલે મને એમ અહીં પેસે નહીં. અહીં પેલો કહે છે માન સામે જાગૃતિ કેવી રીતે રાખવાની, તો કે માન ઊભું થાય છે જોવાનું, એનું નામ જ જ્ઞાન. જોનાર એ જ્ઞાન કહેવાય અને ઊભું થાય છે અજ્ઞાન કહેવાય. અજ્ઞાનને જુએ એ જ્ઞાન, પછી 1° માન હોય કે 50° માન હોય કે ગમે તેટલું, પણ અજ્ઞાનને જુએ છે એ જ્ઞાની. એ અજ્ઞાન છે એવું તમને ખબર પડે ને, તો કે હા, તો કે માનવાળું એ અજ્ઞાન છે એવું તમને ખબર પડે ને, અને અજ્ઞાનને તમે જુઓ છો માટે તમે જ્ઞાની. એટલે કેટલું સહેલું થઈ ગયું. આપણે અજ્ઞાનને માનને બંધ કરવા જઈએ છીએ કે મારું બસ મારું માન બહુ મોટું છે, મારે બંધ કરી દેવું છે, એટલે નહીં બંધ થાય. તમે છે તે એટલે દાદાના જે દાદાનું છે તમે બધું પેલું, પણ દાદાના કયા દાદાની કઈ રીતે તમે જો આખું દ્રષ્ટિમાં બેસાડ્યું છે કે જેથી કરીને આ આખી સમજણ પેલી થઈ થઈ ગઈ છે કે એ આમ ઓટો થાય છે ઓટોમેટિકલી, પણ દાદાની કંઈક એવી વસ્તુ કે જે તમારી સમજણમાં એવી ફિટ થઈ ગઈ છે કે જેથી કરીને તમે આખું ટર્ન કરી શકો છો. એટલે આ જ પોઈન્ટ આ જ આવે છે કે ભાઈ ક્યાં એ સ્વપરના સાંધા ઉપર એવું શું એમને દેખાયું, શું અનુભવ્યું, શું એ ગોઠવે છે કે જેથી કરીને આ રિલેટિવ અને રિયલને જુદું પાડી શકે છે. એમના શબ્દો આપણી પાસે છે, એમને સમજ તો એમની પાસે જ હોય ને, કારણ કે ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, રિયલ ઇઝ ધ પર્મનન્ટ. બોલ, હવે આ વાક્ય આપણે કેટલી વાર સાંભળ્યું છે, બરાબર, એમાં કંઈ સમજાવવા જેવું છે, સમજવા જેવું બાકી રહ્યું છે? પણ જો પ્યાલો ફૂટે ને અસર થતી હોય ને, તો યુ હેવ નોટ અન્ડરસ્ટુડ કે ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. તમને અસર થઈ, તકલાદીની અસર થાય માટે તમે રિલેટિવમાં જ બેઠાલા છે. અને તકલાદીને તકલાદી કહેનારો રિયલમાં છે. આ રિયલ એનું નામ કહેવાય કે રિલેટિવની અસર જ ના થાય. ભયંકર નિર્બળતા છે કે છે દાદા. એટલે આપણે એ લેવા માગીએ છીએ કે દાદાનો સેન્ટેન્સ એક્ઝેક્ટ દાદા શું સમજી જ્યાં હશે અને કેવી રીતે એમને વર્તે છે. એટલે તમે એ આપણે લાવ લાવ, એટલે આમાંથી સ્ટડી કર્યા કરું છું. આજે આજે મારે કંઈક મારી પાસે બીજું આમ વાત જ સ્ટડી જ કરીને મેળવ્યા કરીએ છીએ આપણે, અને દાદાની કૃપાથી બધું સમજાય છે. એટલે આખું આ પ્રેમનું તો કેવી રીતે સમજવું, એ પોતે વર્તે છે, થોડું થોડું આપણને ખ્યાલ કે આવું કંઈક હોવું જોઈએ અને આપણે ટ્રાય કરતા હોઈએ, પછી આપણો પ્રયત્ન એક બાજુ એક ધારો ચાલ્યા જ કરતો હોય છે. એમાં સાચું શું છે, કરેક્ટનેસ શું છે, રિયાલિટી શું છે, એક્ઝેક્ટનેસ શું છે, અને કેવી રીતે સેટ કરવી, સમજવું કેવી રીતે, સમજાવવું કેવી રીતે, અને પાછું પ્રેક્ટિકલમાં કઈ રીતે લઈ જવું, અને એ પ્રેક્ટિકલમાં ભોગવટ આવે તો ભૂલચૂક ક્યાં થઈ. એટલે આપણે શું છે, ઓલ ધ ટાઈમ આમ જાણે સાયન્ટિસ્ટની જેમ પ્રયોગ અને સાયન્ટિસ્ટ ચાલ્યા જ કરતું હોય કે આ આ ભોગવટો કેમ, તો કે આની માટે વાંકી દ્રષ્ટિથી એટલે ભોગવટા ચાલુ થયા, સવળી દ્રષ્ટિથી મેં બંધ થઈ ગયું, હો આ ફેરફાર થવાથી આ થયું. એટલે જેમ પેલું કઢીમાં પાણી નાખ્યું તો બેસી ગયું બધું, હા કે છે કે આવું કરાય કે છે. એટલે એ કરતાં 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 સ્ટડી કરતાં જઈએ. આ તો મારી પાસે આ રીત છે,
કે દાદાની વાતને સ્ટડી કરીને પછી વિઝ્યુલાઇઝ કરવાનું બરાબર, અને પછી મને એવું થાય તો કેવી રીતે ફિટ કરવું બરાબર. એટલે મેઇન સ્વપરના સાંધા ઉપરની જ વાત છે કે આ આત્મામાં રહીને આ કેવી રીતે થઈ શકતું હશે એ દાદા દેખાડી રહ્યા છે. એટલે આપણે એ જ વાત સાંભળી રહ્યા છે. આ દાદા કહે છે ને માનવાળું એ અજ્ઞાન છે અને એ તમને ખબર પડે, અજ્ઞાનને તમે જુઓ છો માટે તમે જ્ઞાની બોલો અક્રમ વિજ્ઞાન. હવે દાદા કહે છે કે તમે રમેશભાઈને શું ઊભું થાય છે, માન અહંકાર ગર્વરસ એને તમે જુઓ છો તો તમે જ્ઞાની થયા. એટલે એ તમે હવે હું મારું હું પહેલાં જોતો હોઉં, પછી આગળ વધીને તમારું પણ હું જોઈ શકું કે ના તમે જ્ઞાતા છો પ્રકૃતિના. આપણે અહીંયા ભૂલ ખાઈ ગઈએ છીએ ને કે મને થાય છે એટલે અહીંયા છૂટું નથી પડતું, એને લીધે આ વસ્તુ બને છે ને કે કેમ થાય છે અને મને કેમ થાય છે, મને કેમ થાય છે, હજુ કેમ થાય છે, મારે કેટલું પ્રતિકરણ કર્યા તો હજુ કેમ ફેરફાર થતો નથી બરાબર, પણ કંઈક મને થાય છે કે રમેશને થાય છે, લાઇન ઓફ ડિમાર્કેશન. એટલે પહેલી બે આજ્ઞા જ આવી અને ત્રીજું વ્યવસ્થિતનો ભરેલો માલ, વ્યવસ્થિતના હિસાબમાં ભરેલો માલ કાળ ક્ષેત્ર નિમિત્તથી ઉભરા છે અને પછી નિકાલ કરવાનો છે બરાબર, અને ફાઇલ છે સંભાવે નિકાલ કરો. એટલે મૂળ શું છે કે ધીમે ધીમે આ વિજ્ઞાન સમજ કરતા જઈએ છે અને પહેલી બે આંખના જુદાપણાની જાગૃતિ એ તો અલ્ટિમેટ વાત છે. એમાં પહેલાં આપતાણી 12મીના 150 પાના પહેલાં એ જુદું કેવી રીતે રાખવું એ જ બતાડે છે. રમેશભાઈ સાથે તમારે જુદું કેવી રીતે રાખવાનું કે રમેશભાઈ ઉઠ્યા ત્યારથી વાતો ચિત્તો કરો, પછી ઊંધું ચાલતા હોય તો સીધી વાતો કરો, સીધું ચાલો આવી તો એમ વાતો કરો, કોઈ દુઃખ થાય બને રમેશભાઈ પ્રતિક્રમણ કરો. તમે આખો દાડો રમેશભાઈથી જુદા રહેવાનો વાતચીતના પ્રયોગથી જુદું પાડવાની દ્રષ્ટિ બતાડે છે. અહીંયા એક સત્સંગ એવો હોય છે, આપણે બે સત્સંગ વાંચવા માગતા હતા. આપણે પહેલાં આ વાત કરીએ કે પેલો ગાળો ભાંડે છે તે કોને ભાંડે છે એ મારા ખ્યાલમાં જ હોય એટલે મને પહેશે નહીં. બોલે એ મેં કહે છે અમને સતત ખ્યાલમાં જ હોય કે કોને કરી રહ્યું છે અને કોણ ભાંડી રહ્યું છે, તમે શુદ્ધાત્મા રેકોર્ડ ભાંડે છે કોને તો પટેલને મને નહીં. પછી પ્રશ્ન કરતા કે છે અને ફૂલાર પહેરાવે સન્માન કરે ત્યારે પણ એવું જ રહે? બોલો ફૂલાર કરે તમારું સન્માન કરે દા કે છે તેગડીએ મોઢું હશે તેને અમે જાણીએ, મોઢું હશે મેં લાગણીઓ ઉભરાય તે જાણીએ. પ્રશ્ન કરતા કે છે આપે કહ્યું કે અમને કંઈ અસર જ ના થાય તો તે અસર થતી નથી, તે સંપૂર્ણ જુદાપણું રહે છે તેથી કે અંદર પ્રક્રિયા થાય છે તેથી, જો અંદર શું વર્તે છે દાદાનું એ બતાડી રહ્યા છે. પેલો પ્રશ્ન સરસ પૂછે છે કે તમને અંદર અસર થતી જ નથી તો તે અસર થતી નથી તે જુદાપણું રહે છે એટલે કે અંદર કંઈ બીજી પ્રક્રિયા ગોઠવો છો, પ્રક્રિયા ગોઠવો છો તમે? તો કે પ્રક્રિયા કશું નહીં, પહેલાં શું થતું હતું કે જ્ઞેય અને જ્ઞાતા એક થઈ જતા હતા, હવે જ્ઞેય જુદો અને જ્ઞાતા જુદો, જ્ઞાતા જ્ઞેયને જાણ્યા કરે. તો કે છે પ્રશ્ન કરતા કે છે જ્ઞાની હોય તેને ફુલાર ચડાવે ત્યારે મોડું હશે તેને પોતે જાણે એવું? કે હા હશે, એટલું જ નહીં લાગણીઓ બધી પેલી અજ્ઞાની જેવી જ દેખાય પણ એને પોતે જુએ અને જાણે. પ્રશ્ન કરતા આ લાગણીઓ પૂર્વકર્મના ઉદય ગણાય? તો કે હા પૂર્વકર્મનો ઉદય ગણાય. પહેલાંના જ્ઞાનની શું અસર થાય છે તેને આજનું જ્ઞાન જુએ છે. આ બહુ ટોપમોસ્ટ વાત છે. એ પહેલાંનું જ્ઞાન એટલે અજ્ઞાનથી ભરેલો માલ, ત્યાં લાગણીઓ ઉભરાય, પછી આ મીઠું લાગે, ભગવટા ઊભા થાય, એ બધા અંદર એને આજનું જ્ઞાન જાણ્યા કરે. હવે પહેલો પ્રશ્ન સરસ કહે છે ભગવાન મહાવીર જે સંપૂર્ણ વિતરાગ હોય તેમને પણ આવું હોય? હા એ બધા એને એક જ પ્રકારનું હોય કહે છે. કેટલી સરસ વાત કહે છે. બહાર બધી લાગણી હોય દાખ હા બધી જ લાગણી હોય, હસે ખૂબ હસે, રડવાની જગ્યાએ રડે હોઉં, હમણાં કોઈની માં મરી ગયો તો 5 મિનિટ એ રડે ના એ રડે, પણ રડે એટલે આજનું જ્ઞાન જતું નથી રહ્યું. અગર તો હમણાં બહુ વેદના થાય તો હાથ કાપી નાખે તો આંખમાંથી આ પાણી નીકળી જાય તો એ જ્ઞાન જતું રહ્યું નથી. અને હવે મોટા મોટી વાત શું કહે છે કે એક આજનું જ્ઞાન અને પાછલું જ્ઞાન એક થઈ જાય એમ જ કશાય કહે છે. આજનું જ્ઞાન જુદું રાખવું, ટોટલ સેપરેશન એટલે ક્રોધ માન માયલોભ સંપૂર્ણપણે ગયા? પ્રશ્ન કરતા દાદા કહે છે એ તો પ્રતીતિ થઈ ત્યાંથી જ ખલાસ થઈ ગયા, હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિ થાય ત્યાંથી જ ખલાસ થઈ જાય. ક્રોધ માન માયલોભ ક્યારે કહેવાય? ઉદયનું જ્ઞાન અને આજનું જ્ઞાન એક થઈ જાય એનું નામ ક્રોધ માન માયલોભ. આજનું જ્ઞાન જુદું રહેતું હોય. હવે સિગરેટ પીવી એ ગયા ભાવમાં જ્ઞાન હોય, એને સાંભળ્યું હોય ને સિગરેટ પીવા મજા છે એટલે એ જ્ઞાન ઉપર એને શ્રદ્ધા બેઠી,
એટલે આજે એ વર્તનમાં આવ્યું. જેમ પેલી ઉંદરડાની વાર્તા છે ને, કે ઉંદરડો મારીએ ને કાગડાને નાખીએ એટલે કાગડાને ભોજન મળે, તો એ જ્ઞાન ઉપર એને શ્રદ્ધા બેઠી એટલે આજે વર્તનમાં આવવા માંડ્યું. તો કે આજે દાદા કે છે, અમે એને નવું જ્ઞાન આપ્યું કે ઉંદરડાને મરાય નહીં, હિંસા કહેવાય, કાગડા તો ઉકરડે ખાઈ જ લે છે ને, આપણે શું કામ ગુનો કરીએ. એટલે ભાઈને જ્ઞાન થયું કે હવે ના મારું. તો કે હવે એને જેટલી વાર પેલું વર્તન યાદ આવે ને ઉંદરડાને મારીએ, તો કે ના ઉંદરડાને ના મરાય, હિંસા કહેવાય, એટલે આજનું જ્ઞાન એનું બદલાઈ ગયું. એટલે પેલું વર્તન પાછલા જ્ઞાનના આધારે છે, અને આજનું જ્ઞાન એ કે ના આ ના કરાય, ખોટું થઈ ગયું. અને આ જુદું પડી ગયું, આજનું જ્ઞાન જુદું રહેતું હોય એને ક્રોધ માન માયાલોભ કહેવાય નહીં. બોલો, આટલો જ ફેરફાર લાવવાનો છે. આજનું જ્ઞાનના આધારે જુદું રાખો એટલે આ માન ઊભું થાય, મોહ ઊભો થાય, કપટ ઊભું થાય, લોભ ઊભો થાય, વિષય ઊભો થાય, ધાર્યું કરવાનું ઊભું થાય, એ બધાને જુદું રાખો. તમે એના પક્ષમાં ના પડો, તમે વિરોધ બતાડો કે આ શોભે નહીં, બહુ તારે એટલું કહો, અથવા તો બીજાને દુઃખ પહોંચાડી દીધું કે તમે પ્રતિક્રમણ કરો, પણ તોય ભોગવટામાં એવું નથી કે એમ હજુ દુઃખ અપાઈ જાય છે, થઈ ગયું એટલું એટલું ચોખ્ખું કરીને આગળ વર્તમાન સુધારો. એટલે સંયોગ બેઉનો ભેગો થાય ત્યારે ક્રોધ કહેવાય. પાછલું જ્ઞાન અને આજનું જ્ઞાન ભેગું થાય તો ક્રોધ, નહીં તો ચંદુભાઈ ક્રોધ કરતા હોય ને તમે કહો કે આમ ના થવું જોઈએ, તમારો અભિપ્રાય તદ્દન જુદો છે, એટલે પછી તમારી જવાબદારીમાંથી તમે મુક્ત થઈ ગયા. બોલો, એટલે આ વિજ્ઞાન આપણે કહીએ છીએ. એટલે આ આખું વિજ્ઞાનથી ક્રોધ માન માયા લોભની હાજરીમાં, પછી આ પ્રકૃતિ બધા જ સ્ત્રી પ્રકૃતિ પુરુષ પ્રકૃતિ બધાની હાજરીમાં આત્મામાં રહી શકે અને આનો નિવેડો લાવીને મોક્ષે જઈ શકે.